વડોદરાની વાઘોડિયા નજીક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત, કુલ 11 ના મૃત્યુ, 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મુખ્યપ્રધાન રૂપાણી ટ્વીટથી વ્યક્ત કર્યું દુઃખ. તો સુરેન્દ્રનગરના લખતર રોડ પર પણ અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ, 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. મૃતક પરિવાર લખતર ગામનો વતની. તહેવારોમાં કોરોના ફરી વકર્યો. 24 કલાકમાં 1123 નવા કેસ, 7 ના મૃત્યુ. અમદાવાદ સિવિલમાં 38 ડોક્ટર સહિત 100થી વધુ કર્મચારી સંક્રમિત. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. રાજ્યમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિ અંગે થશે ચર્ચા. આજથી ગુજરાત કિસાન કોંગ્રેસનું 17 તાલુકાઓમાં આંદોલન. અતિવૃષ્ટિ બાદ સરકારી સહાય નહીં મળતા કાયદેકીય લડત પણ લડશે કિસાન કોંગ્રેસ. દિવાળીની રજા બાદ ખુલ્યું જામનગરનું હાપા માર્કેટ યાર્ડ. માર્કેટમાં મોટી સંખ્યામાં મગફળીની આવક. મગફળી વેચવા માટે ગઈકાલથી લાગી છે લાંબી કતાર. દિવાળીની રજામાં ગિરનાર ઉમટ્યા પ્રવાસીઓ. રોપવેમાં બેસવા માટે 1 કિલોમીટર લાંબી કતાર. અંદાજે 3000 જેટલા લોકો ઉભા છે કતારમાં. લક્ષ્મી વિલાસ બેંક સંકટમાં. ખાતેદારોને રૂપિયા ઉપાડવા પર લગાવાય લિમિટ. બેંકના શેરમાં પણ જોરદાર કડાકો. પીએમ મોદીએ જો બાઇડન સાથે કરી ફોન પર વાતચીત. કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તન મુદ્દે થઈ ચર્ચા.